શાંતિરક્ષક દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે ઓગણત્રીસ ઓફ રાષ્ટ્રરશીપ વિશ્વ પાચન સ્વાસ્થ્ય દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે ઓગણત્રીસ મે આંતરરાષ્ટ્રીય એવરેજ દિવસ અથવા તો માઉન્ટ એવરેજ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે એનો આન્સર પણ આવશે ઓગણત્રીસ મે આગળ છે કે તાજેતરમાં શ્રી ટેડ્રોસ અધનમ ને બીજી મુદ્દત માટે ડબ્લ્યુએચના ડિરેક્ટર જનરલ તરીકે ફરીથી ચૂંટવામાં આવ્યા છે તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન વિધાન સાચા સાચા છે 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 આન્સર કે એવું કહે છે કે તેઓ ઇથોપિયાના છે અને તેઓ ડબલ્યુએચના ડિરેક્ટર બનનાર પ્રથમ આફ્રિકન છે આફ્રિકા ખંડની વાત કરી છે બરાબર તો આ વિધાન સાચું છે બીજું છે કે તેઓ ઇથોપિયાના ભૂતપૂર્વ આરોગ્ય અને વિદેશ મંત્રી હતા આ બાબતે યોગ્ય છે ત્રીજું છે તેઓ વર્ષ બે હાજર સત્તર થી ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે તો આ બાબતે યોગ્ય આપણો આન્સર આવશે વિધાન અને સાચા છે પછી છે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશને વર્લ્ડ ઓફ વર્ક રિપોર્ટ પર આવેલો મોનિટરની આવૃત્તિ બહાર પાડી છે તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે અહીંયા આન્સરની વાત કરવામાં આવે તો અહીંયા આન્સર આપેલું છે કે વિધાન એક બે અને ત્રણ સાચા છે શું ખરેખર તેવું છે ચેક કરીએ પ્રથમ વિધાન એવું કહે છે કે વર્લ્ડ ઓફ વર્ક રિપોર્ટ પર આયલોની મોનિટરની નવમી આવૃત્તિ હતી આ બાબત યોગ્ય છે આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કોવિડ નાઇન્ટીન મહામારી પહેલા કામ કરતી પ્રત્યેક સો મહિલાઓમાંથી બાર પણ ત્રણ મહિલાઓની તેમની નોકરી ગુમાવી પડી છે તો આ બાબતે યોગ્ય છે ત્રીજું વિધાન એવું કહે છે કે આ રિપોર્ટ અનુસાર નિમ્ન અને નીચી મધ્યમ આવકવાળી અર્થવ્યવસ્થાઓમાં પૂર્વ કટોકટી બેઝલાઇનની તુલનામાં વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ત્રણ પોઈન્ટ છ અને પાંચ પોઈન્ટ સાત ટકાનો ઘટાડો જોવા મળ્યો છે તો આ બાબતે યોગ્ય હોવાથી આપણો આન્સર આવશે વિધાન એક બે ત્રણ સાચા છે આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં ભારતીય નૌકાદળે ચોત્રીસ વર્ષની સેવા બાદ આઈએનએસ ગોમથી ને સેવા નિવૃત્ત કર્યું છે તેને કયા વર્ષે મઝગાંવ ડોક લિમિટેડે બોમ્બે ખાતે કાર્યરત કરવામાં આવ્યું હતું તો કે નાઇન્ટીન એટી એટમાં તાજેતરમાં વિદેશ મંત્રાલયે પુષ્ટિ કરી છે કે ચીન પિયોગોંગો તળાવ પર બીજો પુલ બનાવી રહ્યું છે આ પ્યોંગ શો તળાવ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે છે કે વિધાન એક બે ત્રણ અને ચાર યોગ્ય છે શું ખરેખર છે કરીએ પ્રથમ વિધાન એવું કહે છે કે પેંગોંગસો એ એકસો પાંત્રીસ લેન્ડલોક સરોવર છે બીયું છે ભારત અને ચીન પાસે પ્યોગોંગ શો સરોવરનો અનુક્રમે લગભગ એક તૃતિયાંશ અને બે તૃતિયાંશ હિસ્સો છે તો આ બંને વિધાન સાચા છે ત્રિયું છે કે પ્યોંગશોનો પૂર્વ છેડો તિબિયતમાં આવેલો છે આ બાબતે યોગ્ય છે તે વિશ્વના સૌથી ઊંચા તળાવોમાંનું એક છે જેનું પાણી ખારું છે તો આ બાબતે યોગ્ય હોવાથી આપણો આન્સર આવશે વિધાન એક બે ત્રણ અને ચાર યોગ્ય છે પછી આપણે વાત કરીએ કે તાજેતરમાં ભારતમાં યુનિકોનની સંખ્યા સો સુધી પહોંચી ગઈ યુનિકોન એ કોઈ પણ ખાનગી માલિકીની પેઢી છે જેની માર્કેટ મૂડી ખાલી જગ્યાથી વધુની છે તો અહીંયા આન્સર જે આપેલો છે ને એ ખોટો છે એ એક મિલિયન નહીં આવે એક બિલિયન આવશે બરાબર એક બિલિયન અમેરિકન ડોલરથી વધારાની જે તમારી આવક હોય અથવા માર્કેટ મૂડી હોય ત્યારે તમે યુનિકોર્ન કહેવાય બરાબર એકવાર ચેક કરી જો ગૂગલ પર બી આપેલું છે હવે પછી છે કે વર્ષ બે હજાર આઈપીએલની કેટલામી ટુર્નામેન્ટનું આયોજન થયું હતું તો કે પંદરમી આઈપીએલ બે હજાર બાવીસમાં કુલ કેટલી ટીમોએ ભાગ લીધો હતો તો કે દસ આઈપીએલ બે હજાર બાવીસ વિજેતા ટીમનું નામ શું છે તો કે ગુજરાત ટાઇટન્સ પછીનો ક્વેશ્ચન છે કે આઈપીએલ બે હજાર બાવીસની ફાઇનલ મેચમાં ગુજરાત ટાઇટન્સ એ કઈ ટીમને પરાજય આપીને આ ટુર્નામેન્ટ જીતી લીધું હતું તો કે રાજસ્થાન રોયલ્સ આઈપીએલ બે હજાર ફાઇનલ મેચ કયા સ્થળે યોજાઈ હતી તો કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ આઈપીએલ બે હજાર ફાઇનલ મેચમાં મેન ઓફ ધ મેચ એવોર્ડ વિજેતા ખેલાડીનું નામ જણાવવાનું છે તો કે શ્રી હાર્દિક પંડ્યા આઈપીએલ બે હજાર બાવીસમાં મેન ઓફ ધ સિરીઝ અથવા તો મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ સિરીઝ એવોર્ડ વિજેતા ખેલાડીનું નામ શું છે તો કે શ્રી જોસ બટલર ક્યાંના છે તો કે રાજસ્થાન રોયલ્સ અને ઇંગ્લેન્ડ વધી રમે છે આઈપીએલ બે હજાર બાવીસમાં સૌથી વધુ રન માટેનો ઓરેન્જ કેપ એવોર્ડ વિજેતા ખેલાડીનું નામ શું છે તો કે શ્રી જોસ બટલર આઈપીએલ બે હજાર બાવીસમાં સૌથી વધુ વિકેટ માટેનો પર્પલ કેપ એવોર્ડ વિજેતા ખેલાડીનું નામ શું છે તો કે યુજવેન્દ્ર ચહેલ રાજસ્થાન રોયલ્સ અને ભારત વતી રમે છે આઈપીએલ બે હજાર બાવીસનું પૂરું નામ શું છે તો કે ઇન્ડિયન પ્રીમિયર લીગ બીસીસીઆઈ દ્વારા આઈપીએલની પ્રથમ ટુર્નામેન્ટનું આયોજન ક્યારે થયું હતું તો કે બે હજારને આઠમાં થયું હતું આગળનો ક્વેશ્ચન છે કે વિશ્વ તમાકુ નિષેધ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે એકત્રીસ મે અને આ વર્ષની થીમ શું છે તો કે આ વર્ષની થીમ છે તો થ્રેટ અવર એન્વાયરમેન્ટ બરાબર એ વિશ્વ તમાકુ નિષેધ દિવસની આ વર્ષની થીમ છે તાત્રમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા સ્થળે દેશના પ્રથમ નેનો લિક્વિડ યુરિયા પ્લાન્ટનું ઉદઘાટન કર્યું હતું તો કે ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે નેનો યુરિયા લિક્વિડ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે અહીંયા આન્સર આપેલો છે કે વિધાન 1 2 3 સાચા છે પ્રથમ વિધાન એવું કહે છે કે આ લિક્વિડ ઇફકો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે યોગ્ય બાબત નેનો લિક્વિડ યુરિયાની 500 ml બોટલ સામાન્ય યુરિયાની એક બોરી અથવા એક બેગ બરાબર છે આ પણ યોગ્ય છે તે પરંપરાગત યુરિયાના વિકલ્પ તરીકે છોડને નાઇટ્રોજન પ્રદાન કરતું પ્રવાહી પોષક તત્વ છે આ બાબત યોગ્ય હોવાથી આન્સર આવશે વિધાન 1 2 3 સાચા છે આગળ છે કે શ્રી સદ્ગુરુ દ્વારા શરૂ કરવામાં આવેલું સેવ સોઇલ એટલે કે માટી બચાવો ચળવળ હેઠળ ક્લાઇમેટ એક્શન અને જમીન સંરક્ષણ અંતર્ગત સેવ સોઈલ એમઓયુ કરનાર ખાલી જગ્યા દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે તો કે આપણું ગુજરાત રાજ્ય આગળનો ક્વેશ્ચન છે કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વૈશ્વિક માતા પિતા દિવસ તરીકે કયો દિવસની ઉજવણી કરવામાં આવે છે એક જૂન વિશ્વ દૂધ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે તો કે એક જૂન હવે મારે તમારે એક ક્વેશ્ચન પૂછવું છે આપણે નેશનલ મિલ્ક ડે કઈ તારીખે ઉજવીએ છે તેની તમારે મને કોમેન્ટ બોક્સમાં આન્સર આપવાનું છે આની આપણે જે પીડીએફ સમજૂતી હતી આ વીકની તેમાં જે ભાગ બે છે તેમાં ચર્ચા વિસ્તૃત કરી ગયા છે તો તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે નેશનલ મિલ્ક ડે તરીકે આપણે કયા દિવસની ઉજવણી કરીએ છીએ આગળ વધીએ તાજેતરમાં સંરક્ષણ મંત્રાલયે અસ્ત્ર માર્ક વન મિસાઇલના સપ્લાય માટે હૈદરાબાદ સ્થિત ભારત ડાયનેમિક્સ લિમિટેડ કંપની સાથે કરાર કર્યો છે અસ્ત્ર માર્ક વન મિસાઇલ સંદર્ભે નીચેના પૈકી ક્યાં વિધાન સાચા છે એ સાચા વિધાનોની વાત કરવામાં આવે તો આન્સરમાં આપેલું છે કે વિધાન એક બે ત્રણ સાચા છે શું ખરેખર એવું છે ચેક કરીએ

કે કે નું નિધન થયું છે તેનું પૂરું નામ શું છે તો કે કૃષ્ણકુમાર કુંનાથ પછીના ક્વેશ્ચન ની વાત કરવામાં આવે તો તાતરમાં હર ઘર દસ્તક અભિયાન ના કેટલામાં તબક્કાની શરૂઆત કરવામાં આવી છે તો કે બીજા એટલે કે હાલમાં જ હર ઘર દસ્તક 2.0 આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને શેના બાબતે છે તો કે રસીકરણ બાબતે છે હવે હર ઘર દસ્તક 2.0 અભિયાન સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે તો સાચા વિધાન અહીંયા આપેલું છે કે વિધાન એ બી છે બંને સાચા છે ખરેખર એવું છે ચેક કરીએ તો પ્રથમ એટલે કે એ વિધાન એવું કહે છે કે આ અભિયાન બાર થી ચૌદ વર્ષની વય જૂથના લોકોને રસીકરણ અને સાહીઠ વર્ષથી વધુ ઉંમરના લોકો માટે સાવચેતીના ડોઝ પર વિશેષ ધ્યાન આપે છે તો આ બાબત યોગ્ય છે બીજું વિધાન એવું કહે છે કે તે બે મહિનાનું ડોર ટુ ડોર અભિયાન છે જે એક જૂનથી એકત્રીસ જુલાઈ બે હજાર બાવીસ સુધી ચાલશે તો આ બંને વિધાન યોગ્ય હોવાથી આપણો આન્સર આવશે કે વિધાન એ અને વિધાન બી બંને સાચા છે પછીના ક્વેશ્ચનની ની વાત કરવામાં આવે તો તાજેતરમાં કઈ રાજ્ય સરકારે રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર અને ગ્રામીણ ઓલિમ્પિક્સની જાહેરાત કરી હતી તો કે રાજસ્થાન ભારતીય બિઝનેસ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે તો અહીંયા આન્સર આપેલો છે કે વિધાન એ અને વિધાન બી બંને સાચા છે ખરેખર એવું છે ચેક કરીએ એ વિધાન એવું કહે છે કે આ પોર્ટલ ભારતીય નિકાસકારો અને વિદેશી ખરીદારો માટે આંતરરાષ્ટ્રીય વેપારના હબ તરીકે કામ કરશે યોગ્ય બાબત બીજું વિધાન એવું કહે છે કે ભારત સરકારના વાણિજ્ય વિભાગે વિદેશી વેપાર પ્રવૃત્તિઓને સરળ બનાવવા અને વૈશ્વિક સ્તરે વેપારના વિસ્તરણ માટે આ વેબ પોર્ટલ વિકસાવ્યું છે તો આ બાબતે યોગ્ય હોવાથી આપણે આન્સર આવશે વિધાન એ અને વિધાન બી બંને સાચા છે આગળના ક્વેશ્ચનની વાત કરવામાં આવે તો વિશ્વ સાયકલ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે તો કે ત્રણ જૂન કયા વર્ષે સૌ પ્રથમ વિશ્વ સાયકલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી બે હજાર અઢારમાં તાતરમાં આઈએનએસ નિર્દેશને કરજો નિર્દેશને ચેન્નાઈના કટુપલ્લી ખાતેથી લોન્ચ કરવામાં આવ્યું હતું તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે તો સાચા વિધાન કરવામાં આવે ફક્ત અને વિધાન બી એટલે કે વિધાન એક અને વિધાન બે યોગ્ય છે એવું અહીંયા આન્સર આપેલું છે ખરેખર છે ખરેખર એવું છે ચેક કરીએ તો પ્રથમ વિધાન એવું કહે છે કે આઈએનએસ નિર્દેશક ભારતીય નૌસેનાના ચાર સર્વે વિશલ એટલે કે એસવીએલ પ્રોજેક્ટમાંથી બીજું છે તો આ વિધાન યોગ્ય છે પછી છે કે આ એસવીએલ જહાજોનું નિર્માણ ગાર્ડન રીચ સી બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ દ્વારા એલ એન સહયોગથી કરવામાં આવ્યું છે તો આ પણ યોગ્ય છે વિધાન એવું કહે છે કે આઈએનએસ નિર્દેશકનું નામ રશિયાના આર એનએસ નિર્દેશક ખોટી બાબત આવી કોઈ વાત જ નથી એટલે આપણો આન્સર શું આવશે કે ફક્ત વિધાન એક અને વિધાન બે જ યોગ્ય છે હવે આગળના ક્વેશ્ચનની વાત કરીએ તો સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આક્રમણનો ભોગ બનેલા નિર્દોષ બાળકોના આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે તો કે ચાર જૂન પછી છે તાતરમાં શ્રેષ્ઠ યોજના શરૂ કરવામાં આવી છે તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે તો સાચા વિધાન અહીં આપેલા છે કે વિધાન 1 2 અને 3 છે પ્રથમ વિધાન એવું કહે છે કે આ યોજનાનો ઉદ્દેશ્ય અનુસૂચિત જાતિ એટલે કે SC ની સામાજિક આર્થિક પ્રગતિ અને સર્વાંગી વિકાસ માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવાનું છે બીજું વિધાન એવું કહે છે કે ચાલુ શૈક્ષણિક વર્ષ 2021-22 માં ધોરણ 8 અને ધોરણ 10 માં અભ્યાસ કરતા SC વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ મેળવવા પાત્ર છે બંને વિધાનો તો યોગ્ય છે ત્રીજું વિધાન એવું કહે છે કે આમાં બે પોઈન્ટ પાંચ લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા સીમાંત સીમાંથી આવતા અનુસૂચિત જાતિ સમુદાયના વિદ્યાર્થીઓ પાત્ર છે તો આ બાબતે યોગ્ય હોવાથી આપણો આન્સર આવશે વિધાન એક બે અને ત્રણ યોગ્ય છે આગળ છે કે ઇન્ટરનેશનલ લિક્વિડ મિરર ટેલિસ્કોપ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે તો એ આન્સર આપેલો છે કે વિધાન એક બે અને ત્રણ સાચું છે શું ખરેખર તો એવું છે ચેક કરીએ પ્રથમ એવું કહે છે વિધાન કે તે વિશ્વનું પ્રથમ લિક્વિડ મિરલ ટેલિસ્કોપ છે જે ખગોળશાસ્ત્ર માટે કાર્યરત કરવામાં આવ્યું છે તો આ બાબત યોગ્ય છે છે બીજું કે તેની સ્થાપના ઉત્તરાખંડમાં દેવસ્થલ ઓબ્ઝર્વેટરી કેમ્પસમાં કરવામાં આવી છે જેની માલિકી આર્યભટ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓબ્ઝર્વેશનલ સાયન્સ નૈનિતાલની છે તો આ પણ યોગ્ય બાબત છે અહીંયા એ આર ટી એસ નહી આવે આ આવશે અરીઝ આવશે ત્રીજું વિધાન એવું કહે છે કે આઈ એલ એમ ટી ના વિકાસમાં સામેલ દેશો એક તો ભારત બીજું બેલ્જિયમ ત્રીજું કેનેડા અને ચોથું ઉઝબેકિસ્તાન છે તો આ બાબતે યોગ્ય હોવાથી આપણો આન્સર આવશે કે વિધાન એક બે ત્રણ યોગ્ય છે સો વિદ્યાર્થી મિત્રો આપણે વીક બાવીસના એમસીયુ ક્વિઝની જો વિડીયો લેક્ચર છે અહીંયા પૂર્ણ કરીએ આઈ હોપ કે તમને આ રિવિઝન માટે ખૂબ જ ઉપયોગી સાબિત થયું હશે વિડીયોને પસંદ પડે તો મેક્સિમમ લોકોને શેર કરજો તમારું શેરિંગ એ અમારા માટે પ્રોત્સાહનનું કાર્ય કરે છે મળી આવતા વિડીયો ત્યાં સુધી કીપ લર્નિંગ અને ગોડ બ્લેસ યુ ઓલ